ગુડ ઇવનિંગ દોસ્તો, આજે આપણે એવો પ્રોજેક્ટ એક્સપ્લોર કરવાનો છે એને આપણે બે વર્ડમાં ડિફાઈન કરશું, રિસોર્ટ લિવિંગ થીમ. પોતાના ઘરમાં ટેરેસ ગાર્ડન બનાવવા માટે પૂરું પ્લાનિંગથી જગ્યા આપેલી છે, પછી આમાં બધી જ રિસોર્ટ ટાઈપની ફેસિલિટી આપેલી છે, પૂરેપૂરો યુરોપિયન થીમમાં ડેવલપ કરેલો છે આખો પ્રોજેક્ટ. તો જોવાનું ચૂકશો નહીં, મજા આવી જશે તમને. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ માસ્મા ઓરમા રોડ પર. ત્યાં આવેલો છે ખૂબ જ લક્ઝુરિયસ પ્રોજેક્ટ. તમે જો ઇવલ બાય સામર્થ્ય ગ્રુપનો ખૂબ જ લક્ઝુરિયસ પ્રોજેક્ટ, જે 2 BHK અને 3 BHK રો હાઉસનો આવેલો છે, જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છે. અને આ પ્રોજેક્ટ છે ને આખો રિસોર્ટ લિવિંગ થીમ પર ડેવલપ કર્યો છે. આપણો આ પ્રોજેક્ટ મેઇન રોડ ટચનો આવેલો. તમે જો આ માસ્મા ઓરમા રોડ છે ને માસ્મા મહાકાળી માના મંદિરથી પણ આપણો પ્રોજેક્ટ 2.8 કિલોમીટર થાય છે, ને જાંગીરપુરાથી માત્ર 7 કિલોમીટરના અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે. આ છે આપણા પ્રોજેક્ટનો લક્ઝુરિયસ ગેટ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. પ્રોજેક્ટની અંદર એન્ટ્રી કરતા તમે જો ખૂબ જ લક્ઝુરિયસ ગેટ જોવા મળે છે. ને આપણો પ્રોજેક્ટ છે ને આખો યુરોપિયન થીમ, રિસોર્ટ લિવિંગ થીમ પર ડેવલપ કરેલો. તમે જુઓ સિક્યુરિટી કેબિન સાથે આપણા પ્રોજેક્ટમાં અંદર એન્ટ્રી કરતા તમે જુઓ આપણને આ એક ગાર્ડન જોવા મળે છે. આવા આપણા પ્રોજેક્ટમાં ટોટલ 7 ગાર્ડન આપેલા છે, તે પણ તમને બતાવું છું. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. આ છે આપણો ગજેબો એરિયા. તમે જુઓ ગજેબો એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે. ગજેબોની આગળ જ અહીંયા આપણું સિક્યુરિટી કેબિન ને પિકઅપ ઝોન છે. આપણો ગાર્ડનની બાજુમાં જ આપણને આ બધી ક્લબની ફેસિલિટી આપી છે, એ બી તમને બતાવું છું. હજી અંડર કન્સ્ટ્રક્શન છે, જેવું બનીને કમ્પ્લીટ થઈ જશે ને ખૂબ જ લક્ઝુરિયસ લાગશે. જેવી રીતે આ છે આપણા સોસાયટીની મીટિંગ રૂમ, એની સામે જ અહીંયા લાઇબ્રેરી રૂમ આપેલી છે. અહીંયા આપણો આ રિસેપ્શન એરિયા છે, ને ઉપર આપણને ગજેબો આપેલો છે ફર્સ્ટ ફ્લોર પર. ને આ છે આપણું બેન્કેટ હોલ, જે ફૂલ્લી એસી આવશે. ને આગળ છે આપણો એ ચેન્જિંગ રૂમ છે, અટેચ ટોયલેટ બાથરૂમની સાથે. ને પેલું છે આપણું કિચન એરિયા. ને આ જે ઓપન સ્પેસ દેખાય છે એ પાર્ટી લોન્જ એરિયા છે. ખૂબ જ મોટો પાર્ટી લોન્જ એરિયા આપેલો છે, એટલે તમારી સોસાયટીમાં નાનું મોટું પ્રસંગ કરવો હોય તો બી તમે કરી શકો છો. આપણા ક્લબ હાઉસનું પાર્કિંગ છે ને આપણને બહારની સાઈડ આપેલું છે મેઇન રોડ ટચ, જેથી કેવું છે સોસાયટીમાં તમારું નાનું મોટું પ્રસંગ હોય છે ને ત્યારે ગેસ્ટની અવર જવર થતી હોય છે ને તો પણ સોસાયટીમાં વાહન વ્યવહારનું કોઈ ન્યુસન્સ નહીં થાય, એ રીતે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. ફર્સ્ટ સીઓપીની આગળ જ તમે જુઓ આપણને આ સેકન્ડ સીઓપી આપેલો છે, એ પણ ખૂબ જ પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યું છે. તમે જુઓ, આવો તમને બતાવું. આ રીતે અહીંયા બી સિટિંગ એરિયા આપેલો છે. આ આપણો ગજેબો એરિયા છે સિટિંગ એરિયાની સાથે. ગજેબોની સામે જ આપણને જો આ ગાર્ડન આપેલું છે, ગાર્ડન પણ ગ્રીનરીથી ભરપૂર છે. ને આપણને સિનિયર સિટીઝન એરિયા આપેલો છે. ને આ છે આપણો કેમ્પ ફાયર એરિયા.
કેમ્પ ફાયર એરિયા છે, જેથી શિયાળાની ઋતુમાં ઠંડી હોય છે ત્યારે તમારે અહીંયા બેસીને તાપણું કરવું હોય તો પણ તમારા માટે ઇઝી લે છે. આ છે આપણા 2 BHKનું સેમ્પલ રોઆઉટ, જે G+1નું આપેલું છે, જે 20x36નું આપેલું છે. નામ આપણને અલગ અલગ સાઇઝ અવેલેબલ છે, જેવી કે 20x36, 20x38 ને 20x40. ને જો કોર્નરના જે બી આવશે ને રોઆઉટ, એ મોટા આવશે. આપણે રોઆઉટની અંદર એન્ટ્રી કરીએ. રોઆઉટની અંદર એન્ટ્રી કરતાં પહેલાં જો આપણને આ પાર્કિંગ એરિયા જોવા મળે છે, ખૂબ જ મોટો પાર્કિંગ એરિયા આપેલો છે આપણને. ને આ છે આપણો ઓટલો ફોયર એરિયા, ને ઓટલો પણ ખૂબ જ મોટો આપેલો છે. અહીંયા તમારે સાંજના સમયે બેસવું હોય, તમે સિટિંગ એરિયા પણ સેટ કરી શકો છો, ને ફૂલ્લી હાઇટેડ છે, એટલે તમારે ઝૂલે વગેરે સેટ કરો ને તો બી તમે કરી શકો છો. આપણા રોઉસને ખૂબ જ પ્રીમિયમ લુક આપવા માટે ટેક્સચરનો ઉપયોગ કરેલો છે, તમે જો જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે, જેથી વર્ષે બે વર્ષે બી તમે વોશ કરશો ને તો તમને નવું જ લાગશે. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. રોઉસની અંદર એન્ટ્રી કરતાં જ આપણને ખૂબ જ મોટો લિવિંગ એરિયા જોવા મળે છે. તમે જુઓ, ખૂબ જ મોટો અને અલગ થીમમાં ડિઝાઇન કર્યો છે. સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, અહીંયા પણ એક સિટિંગ એરિયા સેટ કર્યો છે. અહીંયા બી તમે જુઓ, સેન્ટર ટેબલ મૂકેલું છે, અહીંયા એક સિટિંગ એરિયા છે. અહીંયા આપણને ફૂલ વિન્ડો આપેલી છે, જ્યાંથી પણ આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ, એ બી તમને બતાવું છું. લિવિંગ એરિયામાં તમે જુઓ, સોફાની સિટિંગ કરેલી છે, એક અહીંયા બી સિટિંગ એરિયા સેટ કરેલો છે, સેન્ટર ટેબલ મૂકેલા છે, ટીવી યુનિટ છે, તો પણ ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે આપણને, ફૂલ્લી હાઇટેડ. લિવિંગ એરિયાની આગળ જ આપણે તમે જુઓ, અહીંયા આપણને ડાઇનિંગ એરિયા આપેલો છે. એ ડાઇનિંગ એરિયાની આગળ જ આપણને કિચન એરિયા આપેલો છે. આ છે આપણું કિચનનું પ્લેટફોર્મ એરિયા, એલ શેપમાં કિચન આપેલું છે, ખૂબ જ મોટું કિચન આપેલું છે. અને આપણો પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે, જો જેથી તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે. કિચનમાં આપણને અહીંયા એક વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે. ને આ છે આપણા કિચનનો ડ્રાય એરિયા, ડ્રોર એરિયા બનાવેલો છે તમે જુઓ. ને અહીંયા પણ આપણી ફ્રીજની જગ્યા છે, તો જો ફ્રીજની જગ્યા આપેલી છે. આપણને એલ શેફ કિચન આપેલું છે, તો પણ ખૂબ જ મોટું કિચન એરિયા આપેલું છે. આ છે આપણા કિચનનો વોશ એરિયા, એ બી તમને બતાવું છું. આવો, વોશ એરિયા પણ ખૂબ જ મોટો આપેલો તમે જુઓ. એરિયામાં તમે જુઓ, અહીંયા આપણને વોશિંગ મશીનની જગ્યા આપેલી છે ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે. ડાઇનિંગ એરિયાની બાજુમાં જ આપણને અહીંયા કોમન બેડરૂમ આપેલો છે, એ બી તમને બતાવું છું. તમે જુઓ, કોમન બેડરૂમ છે તો પણ ખૂબ જ મોટો આપેલો છે. આપણે બેડની પ્લેસમેન્ટ કરેલી છે, બંને સાઈડ ડ્રોઅર મૂકેલા છે, તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે. આ છે આપણા ફર્નિચર વોર્ડ્રોપ એરિયા, આ છે આપણું ટીવી યુનિટ એરિયા. ને કોમન બેડરૂમ છે પણ અલગ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો, તમે જુઓ, ગ્રે એન્ડ વ્હાઈટ થીમમાં. આ છે આપણું ડ્રેસિંગ એરિયા, તમે જુઓ, આ પણ આખું અલગ કન્સેપ્ટમાં ડિઝાઇન કર્યું છે, વ્હાઈટ થીમમાં આખું. કોમન બેડરૂમમાં આપણને એક વિન્ડો બી આપેલી છે અહીંયા, જેથી વેન્ટિલેશન બી પ્રોપર રહી છે. આ છે આપણો કોમન સિંક એરિયા, ને સિંક એરિયાની બાજુમાં જ આપણને આ કોમન અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે. કપબોર્ડ એરિયા છે, શાવર એરિયા છે વેન્ટિલેશનની સાથે. ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ. આપણે ફર્સ્ટ ફ્લોર પર આપણને એક માસ્ટર બેડરૂમ આપેલો છે, ને એક આપણને આપેલો છે ઓપન ટેરેસ, જ્યાં તમે ગાર્ડન વગેરે સેટ કરો તો બી તમે કરી શકો છો. ને ફર્સ્ટ ફ્લોર પર જવા માટે આપણને સ્ટેરકેસ આપેલી છે લિવિંગ એરિયામાંથી. ચાલો આપણે ઉપર જઈએ. ઉપર જતાં જ તમે જુઓ, આપણો પ્રોજેક્ટ છે ને ફૂલ્લી હાઇટેડ છે. જુઓ, આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો ફોયર એરિયા, તમે જુઓ ફોયર એરિયા પણ ઘણો મોટો આપેલો છે. આ છે આપણો માસ્ટર બેડરૂમ. ચાલો આપણે માસ્ટર બેડરૂમની અંદર એન્ટ્રી કરીએ. આપણા માસ્ટર બેડરૂમની અંદર એન્ટ્રી કરતાં તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે, આખો અલગ થીમમાં ડેવલપ કરેલો છે. તમે જુઓ, પિંક એન્ડ ગ્રે થીમમાં, ને બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે. આપણા માસ્ટર બેડરૂમમાં આપણને છે ને ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે, જ્યાંથી આપણે બહારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ. અને આગળ આપણને એક સિટિંગ બાલ્કની આપી છે, તે બી તમને બતાવું છું. આ સિટિંગ બાલ્કની તમે જુઓ, ખૂબ જ મોટી બાલ્કની આપી છે. સાંજના સમયે તમારે બેસવું હોય, ટી કોફી એન્જોય કરતાં કરતાં બહારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. આ રીતનું ગ્લાસનું ને એસેસનું રેલિંગ આપેલું છે. આ છે આપણો ટીવી યુનિટ એરિયા, તમે જુઓ ટીવી યુનિટ પણ આખું અલગ થીમમાં, વ્હાઇટ થીમમાં ડિઝાઇન કર્યું છે. તમે બેડથી ટીવી એન્જોય કરી શકો છો, એટલે ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને, તમે જુઓ. આ છે આપણા માસ્ટર બેડરૂમનું વોર્ડ્રોપ એરિયા, તમે જુઓ આ પણ આખું ગ્લાસ થીમમાં ડિઝાઇન કરેલું છે, અલગ થીમમાં ડેવલપ કરેલું છે. ને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ,
જે પણ ડ્રાય ને વેટના કન્સેપ્ટમાં છે, વેટના કન્સેપ્ટમાં છે એ બી તમને બતાવું છું. આ છે આપણો સિંક એરિયા, આ છે આપણો કબોર્ડ એરિયા, ને આ છે આપણો શાવર એરિયા. આ છે આપણું ઓપન ટેરેસ, તે બી તમને બતાવું છું. ઓપન ટેરેસ પણ તમે જુઓ ઘણું મોટું આપેલું છે, જેથી તમારી કસ્ટમાઇઝ નીડ હોય એ તે ડિઝાઇન કરી શકો છો. અહીં તમારે ગાર્ડન વગેરે સેટ કરો તો બી કરી શકો છો. આમાં આપણને એક સિટિંગ એરિયા આપેલો છે, આ રીતે ફ્લાવર મૂકી શકો છો અહીંયા. આવી રીતે જો આખું લાઇટિંગ સાથે પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યું છે આખું. અને તમારે બી સિટિંગ એરિયા સેટ કરવો હોય કે નાનું એવું ગાર્ડન સેટ કરવું હોય તો બી તમે કરી શકો છો. આ છે આપણો ત્રીજો સીઓપી એરિયા. તમે જો ત્રીજો સીઓપી એરિયા પણ આપણને ખૂબ જ મોટો આપેલો છે. આમાં બી બધા ક્લબની ફેસિલિટી આપેલી છે, આપણને સ્વિમિંગ પુલ આપેલો છે, બચ્ચાઓ માટે બી આપેલો છે, મોટાઓ માટે બી આપેલો છે. આમાં આપણને ઇન્ડોર ગેમની સુવિધા આપેલી છે, જીમની સુવિધા આપી છે, બધી જ ફેસિલિટી આપી છે. ઉપર આપણને ગજેબોપી આપેલો છે વિથ સીટિંગ. હવે આપણે જઈ રહ્યા છીએ ચોથા સીઓપી તરફ. તમે જો મારી પાછળ ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે. આપણો આ સેકન્ડ ફેઝ છે એમાં 150 મકાનનું કામ તો પૂરું થઈ ગયું છે, ને 3-4 જ મહિનામાં લોકો અહીંયા રહેવા પણ આવી જવાના છે. ચાલો આપણે ચોથા સીઓપી તરફ જઈએ. આપણા ચોથું ગાર્ડન એરિયા તમે જો ખૂબ જ મોટું આપેલું છે. આમાં આપણને છે ને બધી જ ફેસિલિટી આપેલી છે, જેવી કે ગજેબો આપેલો છે, સિનિયર સિટિંગ એરિયા આપેલો છે આપણને, સ્ટેનિસ કોર્ટ આપેલો છે, બાસ્કેટ કોર્ટ આપેલો છે, અને સ્કેટિંગ રિંગ પણ આપેલી છે આપણને. આ છે આપણા પ્રોજેક્ટની ફર્સ્ટ મેન એન્ટ્રી. તમે જો ખૂબ જ મોટી એન્ટ્રી આપી છે 40 ફૂટના રોડ સાથે. આરસીસીનો રોડ છે આ, ને એન્ટ્રી ગેટમાં જ આપણને દુકાન આપેલી. તમે જો શોપ્સ, ને શોપ્સ પણ લાઈવ છે. એટલે જેવી તમારી રોજની જરૂરિયાત હોય ને, અનાજ, કરિયાણું, દૂધ વગેરે અહીંયા મળી રહી છે. જે આપણી શોપ છે તમે જુઓ, અહીંયા આપણને દૂધ, કરિયાણા, અનાજ, શાકભાજી બધી વસ્તુ અવેલેબલ છે. આ છે આપણા પ્રોજેક્ટનું ક્વોલિટી પિલર, જે આપણા પ્રોજેક્ટમાં બાંધકામમાં જે વસ્તુ યુઝ થયેલી છે ને એ બધી ડિટેલ આમાં આપેલી છે, જેમ કે રેતી, કપચી, ઈંટ. આ રીતનું સેક્શન વિન્ડો છે, ફ્લોરિંગની ડિટેલ છે, આમાં ઇલેક્ટ્રિક ડિટેલ. આ બધી સિરામિકની ડિટેલ છે આપણી, કે કંપનીની વસ્તુ યુઝ કરી છે બધી. આ બધી વસ્તુ યુઝ કરેલી છે આપણા પ્રોજેક્ટમાં, નળ વગેરે. તો આ તે આજની આપણી સફર. જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.